નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વાત ટુડે ન્યૂઝ. કબ્રસ્તાનમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાએ સભામાં રજૂઆત કરી. આજે સામાન્ય સભા મળી, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર નીતિન દોંગા દ્વારા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે રજૂઆત કરતાં કહ્યું કે કલેક્ટર દ્વારા કબ્રસ્તાન માટે એક જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી, તેમાં કબ્રસ્તાન તરીકે ઉપયોગ થાય તેમાં મારો કોઈ વાંધો નથી, પરંતુ જે તે સમયે કલેક્ટર દ્વારા બે શરતો મૂકવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ જગ્યા પર કોઈપણ જાતનું બાંધકામ નહીં થઈ શકે અને આ જગ્યા સરકારી કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. આ બે શરતોનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. આ જગ્યા પર મજાર અને ઓરડી બનાવવામાં આવી છે, સાથે સાથે કબ્રસ્તાનની બહાર ટ્રસ્ટના નામનું બોર્ડ પણ મારવામાં આવ્યું છે, ત્યારે આ બંને શક્તિઓનો ભંગ થતો હોય મ્યુનિસિપલ કમિશનરનું તેમણે ધ્યાન દોરતા સવાલ પૂછ્યો કે બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ કાયદા મોટા કે બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા કાયદા મહત્વના. મારો કમિશનર સાહેબને એક સીધો સીધો પ્રશ્ન હતો કે હિન્દુસ્તાનની અંદર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે એ મોટો છે કે વકફ બોર્ડનો કાયદો મોટો છે. કારણ એટલા માટે કે મારા મત વિસ્તારમાં કબ્રસ્તાન માટે કલેક્ટરશ્રીએ એક જગ્યા ફાળવી હતી, કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરે કોઈ વાંધો નથી, પરંતુ કલેક્ટરશ્રીએ એમાં બે શરત રાખી હતી કે ભાઈ એમાં કોઈપણ જાતનું બાંધકામ થઈ શકશે નહીં અને આ કબ્રસ્તાન સરકારી કબ્રસ્તાન તરીકે નિયમ કરવામાં આવે છે એટલે એની અંદર કોઈ બાંધકામ કરવું નહીં. આ બંને શરતનો ભંગ આ કબ્રસ્તાનમાં થયો અને એટલા માટે ત્યાં એક મજાર બનાવવામાં આવી, એક ઓરડી બનાવવામાં આવી અને ત્યાં ટ્રસ્ટનું બોર્ડ મારવામાં આવ્યું. એટલે કમિશનરશ્રીને મારો એટલો જ પ્રશ્ન હતો કે ભાઈ જ્યારે કલેક્ટરશ્રીએ તમને કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા માટે આપી છે તો પછી ત્યાં મજાર બાંધવાની જરૂર શું પડી, અને એટલા માટે જો કાયદો વકફ બોર્ડનો મોટો હોય તો એમાં કંઈ થઈ ન શકે, અને જો બાબા સાહેબ આંબેડકરનો આ કાયદો હોય તો આ ઓરડી અને મજાર ત્યાંથી હટાવવાની મારી માગણી હતી. સ્મશાનના વિષયમાં એવું હતું કે ભાઈ મારે ત્યાં MGVCL દ્વારા બે સ્મશાનો બનાવવામાં આવ્યા છે, જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, એટલા સરસ એ વખતે અત્યંત આધુનિક કહી શકાય એ ટાઈપના સ્મશાનો બનાવવામાં આવ્યા છે, ત્યાં દેવતાઓની મૂર્તિઓ મૂકવામાં આવી છે, પણ અત્યારે હાલ જે સ્થિતિ છે એ જોઈને દુઃખ થાય અને એટલા માટે કમિશનરશ્રીને મેં કીધું આપ એક વખત રૂબરૂ ત્યાં આવો તો જ તમને વાસ્તવિકતાની ખબર પડશે.